तो भावनगर की ક્રિષ્ના હોસ્પિટલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ભાવનગરના કારોબાર રોડ पर આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ઇમરજન્સીમાં ઇન્જેક્શન ન મળતા દર્દીનું મોત નીપજ્યું। ત્યારે હોસ્પિટલના ડોક્ટર દ્વારા 6 ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે વેચી નાખ્યા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો। દર્દીના આધાર કાર્ડનો દુરુપયોગ કરી ડોક્ટરે ઇન્જેક્શન વેચી માર્યા અને જ્યારે દર્દીની હાલત લથડતા ભાવનગરમાં ક્યાંય ઇન્જેક્શન ન મળતા ડોક્ટરનું સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું। કૌભાંડ સામે આવતા પરિવારજનો દ્વારા હોસ્પિટલ બંધ કરવા બાબતે FIR કરવામાં આવી। ત્યારે ભાવનગરમાં કૌભાંડ બહાર આવતા હાહાકાર મચી ગયો છે। વિડિયો મળ્યો છે, એ વહીવટીતંત્રને પણ એ વિડિયો મળ્યો છે અને અમારી પાસે કોઈ લેખિત કમ્પ્લેઇન્ટ નથી, પરંતુ એ વિડિયોને જ અમે કમ્પ્લેઇન્ટ તરીકે ગણી અને એના સંધાને જે એક્સપર્ટ ડૉક્ટર્સની એક પેનલનું ગઠન કરેલ છે। તે પેનલ તરફથી આગામી દિન 5માં પોતાની ડિટેલ તપાસ કરી અને અહેવાલ આપવામાં આવશે। તેના અનુસંધાને જરૂરી કાર્યવાહી કરવાની થશે। રેમડેસિવિર ઇન્જેક્શન છે એ આપણી પાસે સર્ટીની અંદર 140નો જથ્થો ઉપલબ્ધ છે। 3-4 દિવસથી ક્રિષ્ના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, તેમને કોરોના પોઝિટિવની અસર હતી। ગઈકાલે કોરોના માટે જે અત્યારે ઇન્જેક્શન આપવામાં આવે છે અને તેની જે માર્કેટમાં પણ શોર્ટેજ છે તેની તાતી જરૂર પડી હતી, અમને ઇન્જેક્શન માટે ડૉક્ટરે લાવવા માટે કહ્યું, પણ અમને તપાસ કરતાં માર્કેટમાં ખબર પડી કે એમના આધાર કાર્ડ ઉપર ઓલરેડી ઇન્જેક્શન ઇસ્યુ થઈ ચૂક્યા હતા, તે અમને ખ્યાલ નહોતો। અને અમે ડૉક્ટરને કીધું, ભાઈ આ વસ્તુ જે છે આ કઈ રીતે શક્ય બને, તો તમે જરા તપાસ કરીને જરા જોજો અને ફરીવાર બીજી વાર આવી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા એમને વિનંતી કરી। સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો અને ઇન્જેક્શનનું વેચાણ થઈ ગયું હતું તેમના નામે ખરીદવાનું કેવી રીતે બાબત? મામલો ત્યારે ખબર પડી જ્યારે ઇન્જેક્શનની રિક્વાયરમેન્ટ કીધું કે તમે આ ઇન્જેક્શન લઈ આવો, ત્યારે અમે માર્કેટમાં ગોતવા નીકળ્યા। માર્કેટમાં ક્યાં ઇન્જેક્શન હતા નહીં અને જે મેડિકલ સ્ટોરમાં અમે ગયા આધાર કાર્ડ લઈને, ત્યારે ખબર પડી કે આ આધાર કાર્ડ ઉપર ઓલરેડી ઇન્જેક્શન ઇસ્યુ થઈ ચૂક્યા છે।